સમગ્ર ગુજરાતમાં શિયાળો જામ્યો છે ત્યારે ગીર સોમનાથનો જિલ્લો પણ ઠંડીમાંથી બાકાત નથી. આમતોર પર સમુદ્ર કિનારે તાપમાન સામાન્ય રહે છે. કાશ્મીર અને હિમાચલમાં ભારે બરફવર્ષા થતાં ઉત્તરીય ઠંડા પવનો સૌરાષ્ટ્ર તરફ પહોંચતા શિયાળાએ સૌરાષ્ટ્રવાસીઓને પોતાનો અસલી મિજાજ બતાવ્યો છે. સરેરાશ દર વર્ષે દિવાળી બાદ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં શિયાળાનું આગમન થતું હોય છે, પરંતુ આ વખતે સૌરાષ્ટ્રમાં શિયાળો મોડો શરૂ થયો હોય તેવું લાગતું હતું. પરંતુ થોડા દિવસથી અચાનક જ ઠંડા પવનો ફૂંકાતા તાપમાનનો પારો 8-10 ડિગ્રી ગગડી જતા સમગ્ર સૌરાષ્ટ્રની સાથે ગીર સોમનાથ જિલ્લામાં ભારે ઠંડી પડી રહી છે, ત્યારે ગીરવાસીઓ તાપણાનો સહારો લેવા મજબૂર બન્યા છે. આ સમયે કેટલાક વડીલો એ પ્રશ્ન કરે છે કે હવામાન શાસ્ત્રીઓ કહે છે કે આ વખતે ઠંડીએ 100 વર્ષનો રેકોર્ડ તોડ્યો, વળી બીજી તરફ કહે છે કે આ ગ્લોબલ વોર્મિંગની અસર છે, ત્યારે પ્રશ્ન એ થાય છે કે શું 100 વર્ષ પહેલા પણ ગ્લોબલ વોર્મિંગની અસર હતી? તાપણું કરી ગરમી મેળવવાથી શરીરનું તાપમાન જળવાઈ રહે છે અને તંદુરસ્ત રહી શકાય તેવા ગીરના વડીલો માને છે. ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા 50 વર્ષનો રેકોર્ડ ઠંડીએ તોડ્યો છે. ગીર સોમનાથ જિલ્લો દરિયાઈ પટ્ટી પર આવેલો હોય એક તરફથી હિમાલયના ઉત્તરીય ઠંડા પવનો અને બીજી તરફ સમુદ્ર પરથી આવતી શીતલહેરના કારણે અચાનક જ ઠંડીનું જોર વધ્યું હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. અધૂરામાં પૂરું ગત ચોમાસા દરમિયાન આ જિલ્લામાં અતિવૃષ્ટિ થવાથી નદી નારા હજુ પણ ભરાયેલા છે, આથી ઠંડી વધી છે. આથી ઘરમાં પુરાઈ રહેવાના બદલે જો શેરીના ચોકમાં વડીલો સાથે તાપણાની મજા લઈએ તો સમગ્ર શિયાળાના દરમિયાન તાવ આવતો નથી, વાયરલ જન્ય રોગોથી બચી શકાય છે. ગીર સોમનાથમાં તાપમાનનો પારો ગગડતા છેલ્લા 2 દિવસથી સવારનું તાપમાન 18-20 ડિગ્રી રહ્યું છે, તો રાત્રિનું તાપમાન 10 ડિગ્રી જેટલું રહેવા પામતા ગરમ વસ્ત્રો અને ધાબળા વીંટીને લોકોએ ફરવું પડે છે, તો રાત્રિ જાગરણના શોખીનોએ શેરી તાપણા શરૂ કર્યા છે. તાપણા તાપી અબાલ વૃદ્ધ સૌ શિયાળાની મજા લઈ રહ્યા છે. હાલમાં શિયાળુ ઠંડી પૂરબહારમાં ખીલી છે. 1-2 મહિના હજુ શિયાળાનો બાકી છે ત્યારે હજુ ઠંડી વધવાની આગાહી હવામાન વિભાગે કરી છે. તાપણાનો સહારો લેવાથી ચિકનગુનિયા સહિત અન્ય ઋતુજન્ય રોગોમાં રાહત થાય છે. શરીરનું રુધિરાભિસરણ તંત્ર યોગ્ય રીતે કામ કરે છે. દવાની સાથે સાવચેતીપૂર્વક તાપણા પ્રયોગ કરવાથી શરીરમાં અનેક ફાયદા થાય છે અને ઠંડીને બગાડી શકાય તે નફામાં. દીપક જોશી, ZSTV, ગીર સોમનાથ.